विराम बाद आपनुं स्वागत छे। अन्य समाचार पर नजर करिए। सूरतना वराछा विस्तारमांथी रूपिया 7 करोड़ना हीरा लईने भागी जनार शख्सने पोलीसे सुरेन्द्रनगरथी झड़पी पाड्यो हतो। सूरतमां हीराना दलाले वेपारीओने विश्वासमां लईने 32 जेटला वेपारीओने ऊंचा भावे हीरा आपवानी लालच आपीने दलाल रूपिया 7 करोड़ना हीरा लईने फरार थई गयो हतो। आरोपी पासेथी 2,91,000થી વધુનું સોનું કબજે લેવામાં આવ્યું હતું। પોલીસે આરોપીની પૂછપરછ કરતા જણાવ્યું હતું કે હીરા દલાલીના કામથી કંટાળી ગયો હતો, જેથી મોટી કિંમત લઈને સેટ થવા માટે હીરા લઈને નાસી છૂટ્યો હતો। આરોપીના પિતા 25 વર્ષથી હીરા દલાલીના વ્યવસાય સાથે સંકળાયેલા છે, જેથી પુત્ર મહાવીર ઉપર વેપારીઓને આસાનીથી ભરોસો થઈ ગયો હતો। જો કે સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી। કુલ 7,86,81,264 રૂપિયાના મુદ્દામાલ લઈને આ માણસ ગુમ થઈ ગયો હતો। એને ઓરિજિનલ મુદ્દામાલ સાથે પકડવામાં પોલીસને સફળતા મળી છે। ત્વરિત કાર્યવાહી કરવાના લીધે આ સફળતા પોલીસને મળેલ છે। સુરતમાં બ્રાન્ડેડ કંપનીની વસ્તુઓ ગેરકાયદેસર વેચાણ કરતા 2 શખ્સોની પોલીસે ધરપકડ કરી હતી। રાંદેર પોલીસે બાતમીના આધારે એક જગ્યા પર દરોડા પાડતા 36 જેટલા આઈફોન મળી આવ્યા હતા। પોલીસે આઈફોન વિશે પૂછતા કોઈપણ બિલ ન મળતા 2 ઇસમોની ધરપકડ કરીને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે। બગોદરા પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો। બગોદરા સહિત ધોળકા પંથકના ગ્રામીણ વિસ્તારમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો। બગોદરા પંથકમાં ભર શિયાળામાં અષાઢી માહોલ છવાયો હતો। ચણા, ઘઉં, ઇસબગુલ, રાયડો, જીરું, રાઈ, સવા, મેથી, ડુંગળી, મરચી આ સહિતના પાકોમાં નુકસાનની ભીતિ ખેડૂતોમાં સેવાઈ રહી હતી। બનાસકાંઠાના કાંકરેજના 13વાળા ગામની સીમમાંથી પસાર થતી કપરુપુર માયનોર કેનાલમાં ગાબડું પડ્યું છે। આશરે 15 ફૂટના ગાબડાના કારણે ખેતરમાં ઘૂંટણસમા પાણી ભરાયા, જેથી ખેતરમાં ઉભેલા ઘઉં અને દિવેલાના ઉભા પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે।